કાચ વાગી ગયો હતો પગમાં અને સ્ટિચિસ લેવા પડ્યા હતા અને ઓન ધ સ્પોટ શૂટ બંધ રાખી અને એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા લગભગ. હેલો નમસ્તે સસરીયાકાલ કસાકાય કેમન છો કેમ છો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે જે રાડો મૂવી આવી રહ્યું છે 22 જુલાઈએ એના એક્ટર યશરાજ સિંહ વાઘેલા અહીંયા આવવાના છે, મારી ઘરે આવવાના છે. તો હું તો બહુ એક્સાઇટેડ છું, તો એનું ઇન્ટરવ્યૂ લઈશું, થોડું ઘણું પૂછશું, બિહાઇન્ડ ધ સીન પૂછશું, કેવી રીતે શૂટ હતું રાડો મૂવીનું, એના એક્સપિરિયન્સ આપણી સાથે શેર કરશે. એ આવવાના છે થોડા અલગ કામથી, એન્ડ પ્લસ એક ઓડિશન વિડીયો બી શૂટ કરવાનો છે, મારી ઘરે જ કરવાનું છે બધું. તો બસ કરશું, સાથે કરશું, જોઈએ શું છે, કેવો એક્સપિરિયન્સ છે. તો રિયલ લાઈફમાં બહુ સારા માણસ છે એ, અને રાડો મૂવીમાં ગજબ કામ કર્યું છે. એનું રોલ છે એક્ટર સાથે તો બહુ જબરદસ્ત રોલ છે, મેં જોયો છે ટ્રેલરમાં છે. તો બસ એ આવે છે, હું એક્સાઇટેડ છું. 4 વાગે આવશે, 4-5 વાગે ટાઈમિંગ છે આપ્યો છે, તો બસ એ આવશે 4-5 વાગે. રે છે તો બહુ દૂર, પણ સારું બી આવે છે. તો ચલો જોઈએ, એક્સપિરિયન્સ શેર કરીએ અને મળીએ એની સાથે. અત્યારે શૂટની પ્રોસેસ ચાલે છે, ઓડિશન ક્લિપ શૂટ કરવાની છે, તો બસ એની રિહર્સલ ચાલુ છે. તો જેમ મેં સવારે કીધું કે યશરાજ સિંહ વાઘેલા આવવાના છે રાડો મૂવીના એક્ટર, તો હેલો સર. હાય. તો શું તમારો એક્સપિરિયન્સ શું છે રાડો મૂવીએ કામ કરવાનો? આઈ થિંક અરાઉન્ડ 1-1.5 વર્ષ શૂટિંગ ચાલી એની. હા, મૂવીનું એક્ઝેક્ટ શૂટિંગ ચાલ્યું હતું 65 ડેઝ. એમાં મારો પાર્ટ છે ઇટ વોઝ સમથિંગ અરાઉન્ડ 31-32 ડેઝનું. ઓકે. અને એટલા બધા દિવસ એટલે થઈ ગયા કે મૂવી શૂટ જ્યારે થઈ રહ્યું હતું દેટ ઇઝ અર્લી 2021 જ્યારે સેકન્ડ વેવ આવ્યો ન હતો. ઓકે, કોરોના પેન્ડેમિક. યસ. અને ત્યારે કર્ફ્યુઝ અને નાઇટ રિસ્ટ્રિક્શન એવા હતા કે 11 વાગ્યા પછી નાઇટ કર્ફ્યુ ચાલુ થતું હતું એ ટાઈમે 2021 જાન્યુઆરી. તો અમારા મોસ્ટલી પાર્ટ નાઇટ શૂટ છે, એટલે 7 કે 8 વાગે શિયાળામાં જ્યારે અંધારું ચાલુ થાય, નાઇટ શૂટ માટે અંધારું જોઈએ, એટલે અમારે 7 વાગે ચાલુ થતું અને અમારે 11 વાગે પેકઅપ કરી દેવું પડતું હતું નાઇટ કર્ફ્યુના લીધે. એટલે ડેઝ થોડાક શૂટના વધી ગયા. અને પછી એવું થતું હતું કે બીજું એક ક્રુ હતું સિંધુ ભવન બંગલામાં શૂટ થતું હતું, જે પ્રાઇવેટ પ્રોપર્ટી હતી, જેને કર્ફ્યુ નડતું ન હતું, ઇન્ડોર શૂટ. હા, એટલે એમાં કરી શકે, શૂટ આખી રાત ચાલુ રહેતું હતું. એવું નતું કે 11 વાગે ડિસ્ટર્બ થતું હતું કે પતી જતું હતું નાઇટ કર્ફ્યુના લીધે, પણ અમારો પાર્ટ એવો હતો, આઉટડોર ચેઝિંગ સિક્વન્સ હતા, એટલે 11 વાગ્યા સુધી ચાલતું, એટલે એમ દિવસો વધી ગયા, 31 ડેઝ થયા, પણ મોસ્ટલી આવી રીતનું શેડ્યુલ. How's your experience about like Yash Soni, Hitu Kanodia અને હિતેન કુમાર, આ 3 દિગ્ગજ એક્ટરો છે, તો એની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો છે? વેલ, એ લોકો બહુ જ સારા એક્ટર્સ તો છે, બટ મોર દેન દેટ દે આર વેરી ગુડ હ્યુમન બીંગ. યશ સોની ઇઝ ડિયર ફ્રેન્ડ નાઉ, હું ખૂબ જ સારો મિત્ર બની ગયો છું. ઇવન હિતુ કનોડિયા સર અને હિતેન કુમાર સર સાથે પણ જ્યારે અમારો શોટ લાગેલો હોય અને અમે ફ્રી બેઠા હોય ત્યારે ખૂબ જ વાત થતી હતી. તો મોર દેન દેટ દે આર અમેઝિંગ હ્યુમન બીંગ્સ એઝ વેલ. તો આ ટ્રેલર જોતા તો મને એવું લાગે છે કે એક્શન મૂવી છે. તો એક્શન દરમિયાન, શૂટિંગ દરમિયાન કંઈ થયું હતું, કંઈ આમ તમારા મુજબ કંઈ ના થવું જોઈએ એમ કંઈક? વેલ, એવું તો દરરોજ થતું હતું, નાના મોટા એક્સિડન્ટ્સ છે કે નાની મોટી જે એવી ઘટના તો દરરોજ બનતી હતી. પણ મને યાદ છે અમારો શૂટિંગનો ડે 3 હતો અને અમારા લોકોનો ડે 1 હતો, લાઈક શૂટ સ્ટાર્ટ થયું હતું એનો ડે 3 અને અમારા લોકોનો જે 5 જણાનું અમારો યશ સોની સાથેની એ લોકોનો ડે 1 હતો. અને એક સીન એવો છે જે પોસ્ટર અમારું તમે જોયું હોય તો, કે અમે પ્રિન્સિપલ કે જે ચાન્સેલર છે એમની સાથે થોડી હાથાપાઈ કરીએ છીએ. તો એ ઓફિસમાં તોડાફોડ કરતી વખતે અમારી સાથે એક એક્ટર હતા, પ્રતીક રાઠોડ. તો એમને
કાચ વાગી ગયો હતો પગમાં અને સ્ટિચિસ લેવા પડ્યા હતા અને ઓન ધ સ્પોટ શૂટ બંધ રાખી અને એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા. લગભગ 3-3.5 કલાક પછી અમારું શૂટ રેઝ્યુમ થયું હતું. ત્યાં સુધી બધું થંભાઈ ગયું હતું કારણ કે ખૂબ જ બ્લીડિંગ થઈ ગયું હતું. સેટ ઉપર આખો ફ્લોર, એમનો શૂઝ, આખો જે શૂ પહેર્યો હતો એ આખો લોહીવાળો થઈ ગયો હતો, ભરાઈ ગયો હતો લોહીથી અને ફ્લોર પણ લોહીવાળો થઈ ગયો હતો. તો રાડો મૂવી એકચ્યુઅલી હેઝ અર સ્વેટ બ્લડ અને ટીયર્સ એવું કહી છે. જોતા એવું લાગે છે અને તમારા ઉડે સાંભળતા એવું લાગે છે કે ભયાનક. જનરલી ગુજરાતી મૂવીઝમાં આવું નથી હોતું પણ કેમ એ અને કેમ બી બે કેમેરાથી મૂવી શૂટ કરેલું એટલે સરળતા પડે પણ સાથે ખર્ચાળ પ્રોસેસ પણ થઈ જાય બે કેમેરા સાથે શૂટ કરવું. અરે શૂટિંગ બધું લોકેશન અમદાવાદમાં જ કે? લોકેશન મોસ્ટલી બધું અમદાવાદ, ચાંદખેડા, સિંધુ ભવન રોડ, શિવરંજીની, નેહરુનગર અને થોડુંક શૂટ ગાંધીનગર. થોડુંક શૂટ ગાંધીનગર, ઓકે. તો આઈ થિંક આટલું આવડું બધું મૂવી મોટું શૂટ કરવા માટે ટાઈમ, તમે વધારે ટાઈમ એટલે વર્ષ 1.5 વર્ષ શૂટિંગ નથી કીધું, ક્રૂ મેમ્બર બી હશે, ઘણા બધા હશે ક્રૂ મેમ્બર, તો એની સાથે કેવું તમારો એક્સપિરિયન્સ હતો, ફિલિંગ અને એની સાથે ક્રૂ મેમ્બર સાથે? વેલ, ક્રૂ મેમ્બર બહુ જ એટલે બહુ જ ફ્રેન્ડલી હતા. મને યાદ છે એડીસ જે આસિસ્ટન્ટ ડિરેક્ટર હોય, અમારો શોર્ટ પતે ને એટલે તારા તમને ચેર લઈને બેસી કે સર બેસી જાઓ, એટલા ફ્રેન્ડલી હતા. અને મૂવી ક્રૂ વાઇઝ પણ બહુ મોટું હતું. મૂવી બજેટ વાઇઝ તો એક તો સૌથી મોટું મૂવી છે, મૂવી ક્રૂ વાઇઝ પણ એટલું મોટું છે. આસિસ્ટન્ટ ડિરેક્ટર હોય જનરલી મૂવીઝમાં, ગુજરાતી મૂવીઝમાં મેં જોયા છે અત્યાર સુધી 2-3 કે બહુ તો 4 હોય, એમાં 15-15 આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. કોસ્ટ્યુમ ટીમ હોય તો કોસ્ટ્યુમમાં પણ 5-6 જણાની ટીમ, મેકઅપમાં પણ 4-5 જણાની ટીમ, કેમેરામાં પણ એટલા 5-6 જણાની ટીમ, બાકી કેમેરામાં 1 કે 2 જણા જ. એટલે બહુ જ ક્રૂ વાઇઝ પણ બહુ જ મોટી ટીમ હતી અને સ્ટારકાસ્ટ વાઇઝ પણ આ બહુ જ મોટી ટીમ છે કારણ કે એની અંદર બહુ જ બધા એક્ટર્સે એક્ટિંગ કરી છે, એટલે બધી રીતે બહુ મોટું મૂવી છે. અને ક્યારે રિલીઝ થાય છે ફાઇનલી? બસ મૂવી ફાઇનલી 22 જુલાઈએ રિલીઝ થાય છે. આઈ વુડ રિક્વેસ્ટ એવરી વન કે પ્લીઝ 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 જોવા જજો. પૈસા વસૂલ મૂવી છે અને મૂવી રિલીઝ હજી થયું નથી, પણ એવું પ્રિડિક્શન 100-100% કરી શકું કે મૂવી હિટ જ જવાનું છે, હિટ જ જવાનું છે. મેં ટ્રેલર જોયું છે. યસ, અને હું તો સ્પેશિયલી તમને જોવા જવાનો. થેન્ક યુ.